ફીડબેક વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપને ફાયદો અને કોંગ્રેસના વળતા પાણી દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં દર વખતની જેમ આ વખતે પણ માર ખાશે કે શું? ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહ કોંગ્રેસ ટિકિટ ફાળવણીમાં થઈ રહી છે માઇનસ. રાધનપુરમાં કોંગ્રેસના નેતાને કપાતા વિરોધ. અલ્પેશ ઠાકોરને ટિકિટ આપતા થયો રાધનપુરમાં વિવાદ. વિધાનસભા 2017ની ચૂંટણી રસપ્રદ બની રહી છે. વાત કરીએ તો કોંગ્રેસની, કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા દિવસ સુધી તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડ અને લોકલ આગેવાની જ્યારે ટિકિટો ફાળવવાનું શરૂ કરે છે કે તરત જ કોંગ્રેસ માટે જીવ રેડી દેતા કાર્યકરો કોંગ્રેસ હાય હાયના નારા લગાવતા થઈ જાય છે. શું આમ કરવાથી કોંગ્રેસને ફાયદો મળી શકે છે ખરો? જી હા, બિલકુલ. આ નારા કોંગ્રેસને વિરોધ પક્ષમાં પણ નબળા સાબિત કરી રહ્યા છે. ગુજરાતની ઘણી બેઠકો એવી છે કે જેના પર કોંગ્રેસના ઉમેદવારોનો આંતરિક કલહ બહાર આવ્યો છે. રાધનપુર બેઠક પરથી શંકરસિંહ હતા ધારાસભ્ય. 1997માં શંકરસિંહ સામે અન્ય સાત શંકરને આપી હતી ટિકિટ. ભાજપના શંકરભાઈ ચૌધરી આ બેઠકથી લાઇમલાઇટમાં. હાલ કોંગ્રેસના નેતાને ટિકિટ ન અપાતા હોબાળો. વાત કરીએ તો રાધનપુર બેઠકની. રાધનપુરની બેઠક એ ગુજરાતની એવી સીટ છે કે જ્યાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભલે હારે કે જીતે તેનું ગુજરાતમાં નામ મોટું થાય છે. ઉલ્લેખનીય છે કે 1997માં રાધનપુરની સીટ પરથી ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાકેલા ઉભા રહ્યા હતા અને ભાજપે તેમને હરાવવા માટે સાત શંકર નામના ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. હવે આવી જોરદાર ટક્કરવાળી સીટ પર ભાજપે પોતાનો કબજો 2002થી જમાવી લીધો છે. ગત ચૂંટણીની વાત કરીએ તો 2012 વિધાનસભામાં આ સીટ પર કોંગ્રેસના માલધારી નેતા રઘુભાઈને ટિકિટ ન અપાતા તેમને વિપક્ષમાંથી ચૂંટણી લડી હતી, જેને કારણે તે તો જીત્યા નહીં પરંતુ ભાજપના ઉમેદવારનો માર્ગ મોકળો કરી આપ્યો. આટલી ઘટનાઓ થઈ હોવા છતાં જો કોંગ્રેસમાં કોઈ ફેરફાર ન થાય તો તે નોંધવા જેવી બાબત કહી શકાય છે. સ્થાનિક રાધનપુરના આગેવાનો છે, એમની માંગણી છે સ્થાનિક ઉમેદવાર, મજબૂત ઉમેદવાર આપો કે જે ભાજપની સામે લડી શકે. ગુજરાતના ઠાકોર સમાજના મહિષિયા એવા ભાવસી કાકા એ ભાજપને સમર્થન આપ્યું છે. માજી ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ભાજપને સમર્થન આપવા આગળ ટિકિટ લેવા ગયા છે. હવે જો સ્થાનિક, એક તો રઘુભાઈ બહુ મજબૂત દાવેદાર છે, મારો વાંધો કોંગ્રેસ પાર્ટી સામે માલધારી આગેવાન તરીકે એ છે કે રઘુભાઈ મહારાજભાઈ દેસાઈને કોંગ્રેસ ટાઈમથી નામ જાહેર કરી, નામ ચલાવી અને છેલ્લા દિવસે એમનું નામ કાપે છે. જો તમને નામ કાપતા આવડતું હોય તો ગુજરાતની 56 સીટો છે, એમાં 56 સીટોમાં માલધારી સમાજના 15,000થી ઉપર વોટ છે. એ સીટોમાં અમારે શું કરવું એ સમાજ નક્કી કરશે. પણ પાટણ જિલ્લામાં 4 સીટોમાં કોંગ્રેસને, પાટણ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની જશે. અને 33 ઉત્તર ગુજરાતની સીટો છે, એ 33માંથી 24 સીટો કોંગ્રેસ હારશે, હારશે ને હારશે. અલ્પેશ પર રઘુ દેસાઈના સમર્થકોનો ઉગ્ર વિરોધ. અલ્પેશ તેના મત વિસ્તારમાં જીતતો નથી, અહીંયા કેમ? રાધનપુર સીટ પર ભાજપને થઈ શકે છે ફાયદો. રઘુભાઈ ગત ચૂંટણીની જેમ શું લડશે આ પક્ષમાં? આ વખતે આ સીટ પર ઓબીસી એકતા મંચના નામે નેતા બનેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે ટિકિટ ફાળવી દીધી. આ પહેલા અલ્પેશને કોઈ વાર રાધનપુરની સીટમાં જોયો નહીં હોય. ત્યારે રઘુ દેસાઈના સમર્થકોએ કોંગ્રેસની ઓફિસ પર હલ્લા બોલ કરીને અલ્પેશનો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરતા લોકોના કહેવા પ્રમાણે અલ્પેશ તેના વતન વિરમગામમાંથી જિલ્લા પંચાયતમાંથી જીતી નથી શકતા. આવા આયાતી ઉમેદવારોને રાધનપુરની પ્રજા જાકારો આપશે, તેથી તેમની જગ્યાએ રઘુ દેસાઈને ટિકિટ આપવાની માંગ કરાઈ છે. જો કે વાત કરીએ તો રઘુ દેસાઈએ પણ 2012માં કોંગ્રેસ સામે અપક્ષમાં ઉભા રહ્યા હતા.
તેમ છતાં આ વખતે તે સંભવિત ઉમેદવારમાં પહેલા નંબરે હતા. આ કઈ રીતનું રાજકારણ છે તે કોઈક વાર સામાન્ય પ્રજા સમજી શકતી નથી. આ જ વાત અલ્પેશની થોડા સમય પહેલા તે આંદોલનના નામે સમાજનું કલ્યાણ કરવા નીકળ્યો હતો. હવે તે નેતા થઈને ટિકિટ લઈને રાધનપુરના રણ મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસ પાસે કોઈ એવા ઉમેદવાર નથી કે જે પાર્ટીને વફાદાર હોય અને ત્યાંના સ્થાનિકોની લોકચાહના વાળા હોય. બ્યુરો રિપોર્ટર, વીટીવી ન્યૂઝ.